बनासकांठाना कांकरेजमां बनास नदीनुं पाणी फरी वळ्युं छे। नदीनुं पाणी फरी वळता पाटण शिहोरीनो मार्ग बंध छे। बनास ब्रिज पर आवेलो डायवर्जन वाळो रस्तो बंध। नदीना वहेण नजीक न जवा तंत्रने सूचना। बनास नदीनुं पाणी पहोंच्युं छे कांकरेज पंथकमां। नदीनुं वहेण उबरी नजीक पहोंचता पाटण शिहोरीनो मार्ग बंध थयो। शिहोरी पाटण रोड उपर बनास नदी पर जे डायवर्जन वाळो रस्तो छे ते बंध करवामां आव्यो छे। बनास ब्रिज उपर ब्रिजनुं काम अधूरुं होवाथी नदी माथी डायवर्जन नो रस्तो आपवामां आव्यो हतो, परंतु हवे ते बंद छे। धवल अमारी साथे जोड़ाई गया छे। धवल, पुल बंद तो होवाथी जे रस्तो तो बंद ज हतो, परंतु साइड माथी जे रस्तो काढवामां आव्यो ते पण बंद थयो छे पाणी फरी वळता। त्यारे केटला लोकोने त्यां तकलीफ पड़शे अवरजवर माटे? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉપરવાસનું જે વરસાદી પાણી છે તે બનાસ નદીમાં થઈને દાંતીવાડા ડેમમાં આવી રહ્યું છે। જોકે દાંતીવાડા ડેમની જળ સપાટી છે તે 599 ને પાર છે, પહોંચી ગઈ છે। મહત્વની વાત છે કે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છે તે 604 છે। અત્યારે દાંતીવાડા ડેમ ભયજનક સપાટીને નજીક પહોંચતા દાંતીવાડા ડેમના 4થી વધુ દરવાજા ખોલી દેવાયા છે અને 30,000થી વધુ ક્યુસેક પાણી છે તે આગળ બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે દાંતીવાડા ડેમમાંથી જે પાણી છોડાયું છે તે પાણી હવે કાંકરેજ નજીકથી પસાર થતી બનાસ નદીના વહેણમાં પહોંચ્યું છે અને જે કાંકરેજ નજીકથી પસાર થતી બનાસ નદીનો વહેણ છે ત્યાં એક જે બનાસ બ્રિજ છે તેનું કામ ચાલી રહ્યું હતું। તેને જ કારણે ક્યાંક ને ક્યાંક નદીના વહેણમાંથી જે માર્ગ છે તે ડાયવર્ટ કરાયો હતો, પરંતુ જે પ્રકારે બનાસ નદીમાં જે પાણી ફરી વળ્યું છે, જે નવા નીર આવ્યા છે, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ ડાયવર્ઝન વાળો માર્ગ છે તે બંધ કરાયો છે। મહત્વની વાત છે કે આ માર્ગ છે તે પાટણથી બનાસકાંઠાના શિહોરીને જોડતો માર્ગ છે। આ માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો છે તે પાટણથી બનાસકાંઠામાં પ્રવેશતા હોય છે। ત્યારે કહી શકાય કે અત્યારે તો જે પ્રકારે માર્ગ બંધ થયો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકોને અટવાવાનો વારો આવ્યો છે। જોકે તંત્ર દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે કે આ જે વિસ્તાર છે તે નીચાણવાળો વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને નદીના પટ નજીક ન જવા પણ અત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઠેર ઠેર પોલીસ પોઈન્ટ છે તે મૂકવામાં આવ્યા છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।